તો બીજી તરફ માણાવદરમાં આશા વર્કર બહેનો દ્વારા 3 દિવસની હડતાલ પર ઉતરીને કામકાજ પરથી અડગરાયા હતા, પરંતુ સરકાર દ્વારા પોતાની માંગ નહીં સ્વીકારતા માણાવદર મામલતદાર કચેરી ખાતે ધરણા પર ઉતરી ગયા છે. માણાવદરમાં આશા વર્કર બહેનો દ્વારા 3 દિવસથી હડતાલ પર ઉતરીને કામકાજ પરથી અળગા રહ્યા હતા, પરંતુ સરકાર દ્વારા પોતાની માંગ નહીં સ્વીકારતા માણાવદર મામલતદાર કચેરી ખાતે ધરણા પર ઉતરી ગયા હતા. આ તકે આશા વર્કરોએ જણાવ્યું હતું કે અમને રૂપિયા 1000 જેટલું વેતન આપવામાં આવે છે, ત્યારે ખોટી રીતે આટલું વેતન આપીને અમારું શોષણ કરવામાં આવે છે. આ અંગે તાલુકા પંચાયતના પ્રમુખ હેતલબેન સૌસાણીએ જણાવ્યું હતું કે અમે આશા વર્કરો સાથે છીએ અને તેમને સંપૂર્ણ ટેકો આપવાની ખાતરી આપી હતી અને મદદ કરવા જણાવ્યું હતું. આ તકે માણાવદરના પ્રતિનિધિ પણ હાજર રહ્યા હતા. મારું ગામ જૂનાગઢ જિલ્લાનું વંથલી તાલુકાનું સાપુર PHC-માંથી હું આશા વર્કર તરીકે કામ કરું છું. અમારી અમે અહીંયા છેલ્લા 3 દિવસથી આ મામલતદાર કચેરીએ ધારણા ઉપર બેઠા છીએ અને અમારી માંગણી જ્યાં સુધી સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી અમારી આ હડતાલ ચાલુ રહેશે. અમારી માંગણી એ છે કે અમને જે અમે કામ તમામ કામ કરીએ છીએ છતાં અમને લઘુત્તમ વેતન મળતું નથી અને અમને લઘુત્તમ વેતન મળે એ માટેની અમારી માંગણી છે. જ્યારે અમને આશા તરીકે તો નિમણૂક કરી જ લીધી છે પણ તમે કાયમી નથી કરતા અને અમારું ફક્ત ને ફક્ત મોટા મોટા જે અધિકારો જે ગાઈડલાઈન કાઢે છે સરકાર, પણ તમામ કામ તો આશા વર્કર જ કરવાની છે, તો કામ કરે છે એ પ્રમાણે તમે લઘુત્તમ વેતન તરીકે અમને લઈ લ્યો, અમને કાયમી કરો તો અમને એમ એક એની ઉપર એક આશા રહે. જેમ તમે અમારું નામ આશા રાખ્યું તો એવી રીતના અમને આશા રહે અમારી કામગીરી ઉપર, અમને મજા આવે કામગીરી કરવાની કે હાલો અમારે આ કામ છે એ કરવાનું છે. ગામની અંદર છેવાડાની અંદર ગમે ત્યારે દિવસ હોય કે રાત હોય, તડકો હોય, છાંયો હોય કે પછી વરસાદે કેમ ન હોય, પણ છતાંય અમે તમારા બધાય કામ જો સરકારના અમે કરી શકતા હોય તો અમારી માંગ કેમ તમે પૂરી ન કરી શકો? ફક્ત ને ફક્ત બસ અમને અમારા લઘુત્તમ વેતન અમને કાયમી તમે કરી દો, બસ એટલું જ અમારે તમારી પાસે જોઈએ છે. માણાવદર તાલુકાના આશા વર્કર બહેનો આજે આખા ગુજરાતમાં પોતાની જે હક માટેની લડાઈ લડે છે એના માટે માણાવદર તાલુકામાં પણ આશા વર્કર બહેનો આજથી 10 દિવસ પહેલાં માગણી કરતા હતા કે અનશન ઉપર બેસવા માટે એને જગ્યા નહોતા આપતા. આ સરકાર એને ક્યાંય બેસવા નહોતી દેતી, બેસે તો ઉઠાડી નાખે એવી ધમકી આપતી હતી. એટલે હમણાં 4 દિવસ પહેલાં અમારા ધારાસભ્ય શ્રી આગળ એની રજૂઆત આવી અને અમારા ધારાસભ્યએ એમને મામલતદારને પોલીસ સ્ટેશનમાં જ્યાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં પોતાના હકની લડાઈ લડવા માટે સ્વતંત્ર સત્તા મળે એના માટેની વ્યવસ્થા ગોઠવી દીધી. ભીમભાઈ ગરેજા સાથે વનરાજ ચૌહાણ, CN24 ન્યૂઝ, માણાવદર.